વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં ઘણા વર્ષો પહેલા વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં જતા ગુરુ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને વિદ્યા પ્રાપ્તિ કરાવતા વિદ્યાર્થી મિત્રો આપણી સંસ્કૃતિમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે આજે આપણે સંસ્કૃત ભાષા શીખતા પહેલાં આદરણીય ગુરુજી પ્રથમ પૂજ્ય ગણપતિ તથા વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીશું ગુરુર્બ્રહ્મા ગુરુ गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्म गुरुर्वेशो देवो महेश्वर गुरुर्शाक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः વિદ્યાર્થી મિત્રો ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે આ ત્રણેય દેવોનો અંશ ગુરુ સ્વરૂપે સાક્ષાત આપણી સામે હોય છે ગુરુ એ જ સાક્ષાત પરબ્રહ્મ છે આથી વિદ્યા પ્રાપ્તિ સમયે આપણે આપણા ગુરુજીને પ્રણામ કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા प्रथम हम पूज्यवा गणपतिनी आराधना करनी चाहिए वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा वक्रतुंड महाकाय सूर्य कोटि વિદ્યાર્થી મિત્રો જે વાંકી સૂંઢવાળા વિશાળ કાયાવાળા જેમનામાં કરોડો સૂર્યનું તેજ સમાયેલું છે તેવા દેવ ગણપતિની સ્તુતિ કરતા આપણે કહીશું કે હે દેવ તમે અમારું દરેક કામ નિર્વિઘ્ન રૂપે પૂર્ણ કરો આજે આપણે વિદ્યા પ્રાપ્તિ માટે એકત્ર થયા છીએ તો હવે આપણે વિદ્યાની દેવી સરસ્વતી માતાની સ્તુતિ કરીશું નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્નામસ્તે આપણે સરસ્વતી માતાને પ્રણામ કરતા કહીશું કે હે સરસ્વતી દેવી વીણા અને પુસ્તકને ધારણ કરનારી હે મા હું વિદ્યાનો આરંભ કરવા જાઉં છું તો આપ સદાય મારા પર પ્રસન્ન રહો